બોડેલી પાસેના લોથદ ખાતે આવેલ સરદાર સુગર ફેક્ટરીમાં વર્ષોથી અનાવરણથી વંચિત એવા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું આજે વિસ્તારના ખેડૂતો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના ધરતીપુત્રના આર્થિક અને સામાજિક વિકાસની સાથે સાથે રોજગારીની તકો પણ ઊભી થાય તેવા ઉદ્દેશો સાથે સન 1993માં માજી નાણામંત્રી સ્વર્ગીય સન્નતભાઈ મહેતા દ્વારા બોડેલી પાસેના લોઠોદ ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સરદાર કોઓપરેટિવ સુગર ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી અને તારીખ 31/12/1999ના રોજ શેરડી પિલાની શરૂઆત થઈ હતી. ત્યારે આ સરદાર સુગર ફેક્ટરીના સ્થાપક પ્રમુખ સ્વર્ગીય સન્નતભાઈ મહેતા અને તેમના સંચાલક મંડળ દ્વારા 2001-2002ના વર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલની નયનરમ્ય આ પ્રતિમા બનાવવામાં આવી હતી, પરંતુ સંચાલક મંડળ પ્રતિમાનું અનાવરણ કરે તે પહેલા જ તેઓના હાથમાંથી જતો રહ્યો હતો અને સરકાર દ્વારા ગોવિંદભાઈ રાઠવાના નેતૃત્વવાળા સંચાલક મંડળને વહીવટ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી સરકાર દ્વારા સંસ્થાના બોર્ડમાં ફેરફાર કરીએ એ વખતના વડોદરા સુગરના સંચાલક મંડળના પ્રમુખ જયંતભાઈ પટેલ અને તેમના સાથી સંચાલકોને વહીવટ સોંપ્યો હતો, પરંતુ સંસ્થાના સ્થાપક સંચાલક મંડળ દ્વારા બનાવેલી આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ ભૂલાઈ ગયું હતું. આમ છેલ્લા 16-17 વર્ષ જેવા લાંબા સમયથી અનાવરણની રાહ જોઈ રહેલી બોડેલી પાસેના લોઠદ ખાતેની સરદાર સુગર ફેક્ટરીના પાટાંગણમાં આમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આજ સુગર ફેક્ટરીમાં શેરડી આપી છેલ્લા 10-10 વર્ષોથી શેરડીના વળતરની રકમથી વંચિત રહી ગયેલા વિસ્તારના જુદા જુદા ગામોમાંથી આવી ધરતીપુત્રોએ પાણી અને દૂધનો અભિષેક કરી પ્રતિમાને શુદ્ધ કરી સૂતરની આંટી પહેરાવી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આજે સુગર ફેક્ટરી ખાતે પ્રતિમાનું અનાવરણ કરાતા ખેડૂતોએ સંસ્થાના સ્થાપક સંચાલક મંડળ પાસેથી વહીવટ છીનવી લઈ સરકાર નિયુક્ત બબ્બે સંચાલક મંડળને વહીવટ સોંપવા છતાં ગુજરાતના પનોતા ધરતીપુત્ર અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સાથે સાથે ઉપસ્થિત ખેડૂત અગ્રણીઓએ 31 ઓક્ટોબરના રોજ કેવડિયા સરદાર સરોવર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિશ્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થનાર હોય એ કાર્યક્રમની વિપક્ષ ન પડે તે માટે આજે અહીં સરદાર સુગર ફેક્ટરીમાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અત્યારે જે સરદાર સુગર જે ચાલુ કરી સનત મહેતા દ્વારા અને નામ પાડ્યું છે સરદાર ઉપરથી જે નામ પાડેલું છે, જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પોતાની નામના માટે કેવડિયા કોલોનીમાં જે 182 મીટરનું જે સ્ટેચ્યુની અનાવરણ વિધિ કરવા માટે જઈ રહ્યા છે, તો અમારી બી ફરજ બને છે કે અમારો ખેડૂત કે જે 2002માં આ સ્ટેચ્યુની આ મૂર્તિની સ્થાપના જ્યારે સનતભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલી અને બબ્બે બોર ભારતીય જનતા પાર્ટીના બબ્બે બોર બદલાયા, ગોવિંદભાઈ રાઠવા અને જયકાંતભાઈ પટેલ, આ લોકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યું છે અને આ મૂર્તિને અનાવરણ વિધિ જે કરવાની છે એ એમના દિમાગમાં આવ્યું નથી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો. અને બીજું કે જે અમારા ખેડૂતોએ જે શેરડીના નાના 2006-2007 જે વર્ષમાં જે શેરડી આપેલી, શેરડીના નાના 12 કરોડ રૂપિયા જે અત્યારે બાકી છે, સરકાર અત્યારે 3000 કરોડનું જે સ્ટેચ્યુનો જે ધુમાડો કરતી હોય તો અમારા ખેડૂતોને 12 કરોડ આપવામાં વાંધો શું છે? આ કઈ અમારા ભીખના પૈસા નથી, આ અમારા હકના પૈસા છે, નાખેલી શેરડી આપેલી શેરડીના પૈસા છે. ખેડૂત એ જગતનો તાજ છે. અત્યારે જે ખેડૂત પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી, અરે ધ્યાન આપો. અને એક બાજુ એવું કહે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો કયો વિકાસ? જ્યારે આ ખેડૂતોની એક સંસ્થા જ્યારે બંધ થઈ જતી હોય, ખેડૂતોને રૂવડાવવામાં આવતા હોય, ખેડૂતો આજીજી કરતા હોય પોતાના પૈસા માટે, જ્યારે સરકાર જો બે દરકાર રહેતી અને ધ્યાન આપતી ના હોય, પેલા ગાંધીજીના વાંદરા જેવું કામ કરતી હોય, બોલવાનું નહીં, સાંભળવાનું નહીં, જોવાનું નહીં, આ બધી નીતિ ના ચાલે. મારી વિનંતી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારા ખેડૂતોને વાચા આપો, અમારા ખેડૂતોને લાગણીઓને દુભાવો નહીં, અમારા ખેડૂતોના જે નાણાં છે તમે વહેલી તકે અમારા ખેડૂતોને આપો એવી અમારી વિનંતી છે. અત્યારે અમે બધા તમામ ખેડૂતો ભેગા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ જે અમારા ખેડૂત હતા એમની અનાવરણ વિધિ કરી છે. ફૂલની તો ફૂલની પાખડી, મોટો હાઉ નહીં,
ખાલી અમે થોડા ખેડૂતો ભેગા મળીને અમારથી અમારી યથાશક્તિ પ્રમાણે અત્યારે અમારા ખેડૂત જે આગેવાન છે, અમારા વડીલ છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને દૂધથી સ્નાન કરાવરાવીને પવિત્ર કરીને અત્યારે અમે બધા ભેગા થયા છે અને ભારતના વડાપ્રધાનને સદબુદ્ધિ મળે એવી અમે એક લાગણી બી વ્યક્ત કરીએ છીએ કે અમારા ખેડૂતોના પૈસા મળે. અમારે 31 તારીખે કેવડિયા જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં અમારા ખેડૂતો જળ સમાધિ લેવા માટે જવાના છે. કેટલા જવાના છે આજે કહીને કે અમે બારોબાર બધા ત્યાં જ ભેગા થવાના છે. અમને આત્માના જે સુજ છે, અમારા વડીલ જે કહેશે એ પ્રમાણે અમે તે દિવસે જળ સમાધિ લેવા માટે જવાના છે. ઇમરાન મંસૂરી, આઝાદ ન્યૂઝ, છોટાઉદેપુર.